ચતુષ્કોણ ચતુષ્કોણ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ચાર સમતલ્ય બિંદુ લઈએ બિંદુ એ બી સી અને ડી આ સમતલ્ય બિંદુને જોડતા એક બંધ આકૃતિ મળશે જે આપણે જોઈ શકીએ છીએ કે ચતુષ્કોણ છે ચતુષ્કોણ એ ચાર બાજુ ધરાવતો બહુકોણ છે ચાર બાજુઓ ધરાવતી બંધ આકૃતિ એટલે ચતુષ્કોણ ચતુષ્કોણની ચાર બાજુઓ રેખાખંડ એ રેખાખંડ બી રેખાખંડ સીડી અને રેખાખંડ ડી છે આ ચતુષ્કોણના ચાર ખૂણાઓ ખૂણો બી ખૂણો એ ખૂણો ડીસી અને ખૂણો સીબીએ છે અને આ ચતુષ્કોણના બે વિકરણો રેખાખંડ એસી અને રેખાખંડ બીડી છે ત્રીસ સાઠ અને નેવ અંશ ધરાવતા બે કાટખૂણિયા વડે બનતી આકૃતિ વિચારીએ તો બે કાટખૂણિયા વડે આ રીતના આપણે ગોઠવીએ તો આપણને આ આકૃતિ મળશે જે લંબચોરસ છે હવે જોઈએ આકૃતિના ગુણધર્મ ક્યાં છે આ ચતુષ્કોણના દરેક ખૂણાનું માપ કેટલું છે તો અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ચાર ખૂણા છે દરેક ખૂણાનું માપ નેવ અંશનું છે આ ચતુષ્કોણ એ લંબચોરસ છે આ ચતુષ્કોણની સામસામેની બાજુની લંબાઈ સરખી છે આ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ પણ સરખી હોય છે પિસ્તાલીસ અંશ પિસ્તાલીસ અંશ નેવ અંશ ધરાવતા બે કાટખૂણિયા વડે બનતી આકૃતિ વિચારીએ આ બે કાટખૂણિયા વડે આવી આકૃતિ બનશે તો આ આકૃતિ છે એના ગુણધર્મ આપણે વિચારીએ આ ચતુષ્કોણના દરેક ખૂણાનું માપ કેટલું છે તો તમે જોઈ શકો છો આકૃતિમાં નેવંશ છે આ ચતુષ્કોણની ચારે ચાર બાજુઓ છે એ તમામ બાજુઓની લંબાઈ એક સરખી છે એટલે કે આ ચતુષ્કોણ એ ચોરસ છે આ ચતુષ્કોળના વિકર્ણની લંબાઈ પણ સરખી હોય છે ત્રીજી આકૃતિ વિચારીએ કે ત્રીસ સાઠ અને નેવંશ ધરાવતા બે કાટખૂણિયા વડે બનતી આકૃતિ આ રીતની પણ બની શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારની આકૃતિ છે એના ગુણધર્મ વિચારીએ તો આ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર છે આ ચતુષ્કોણની સામસામેની બાજુની લંબાઈ પણ એક સરખી છે એટલે કે આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ સરખી હોય તે જરૂરી નથી અલગ અલગ લંબાઈના વિકર્ણો પણ હોઈ શકે છે ત્રીસ સાહીઠ નેવંશ ધરાવતા ચાર કાટખૂણિયા વડે બનતી આકૃતિ વિચારીએ તો આપણને ચાર કાટખૂણિયા વડે આવી આકૃતિ મળશે હવે વિચારો આ કેવો આકાર છે તો આપણે વિચારીએ કે આ આકાર છે એના ગુણધર્મો જ લઈએ તો આ ચતુષ્કોણ સંબાજુ ચતુષ્કોણ થશે આ ચતુષ્કોણની ચારેય બાજુની લંબાઈ એક સરખી છે આ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર લંબ હોય છે ત્રીસ સાહીઠ ને અંશ ધરાવતા ત્રણ કાટખુણિયા વડે બનતી આકૃતિ વિચારીએ તો આ રીતની પણ હોઈ શકે છે આ આકૃતિના ગુણધર્મ વિચારીએ તો આ ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ છે આ ચતુષ્કોણના સામસામેની બાજુઓની માત્ર એક જોડ સમાંતર હોય છે જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તમામ જે ચતુષ્કોણ જોયા છે એ પાંચ પ્રકારના ચતુષ્કોણના કેટલાક ગુણધર્મોની સરખામણી કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની જે બાજુઓ છે એમની આપણે સરખામણી કરીએ તો એ બાજુ શું સમાંતર હોય છે હા સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે અને સાથે સાથે તે સરખી લંબાઈના પણ હોય છે પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સરખી હોતી નથી સામસામેના ખૂણા પણ સરખા હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકરણો સરખા હોતા નથી અને લંબ પણ હોતા નથી આ જ ગુણધર્મોને આપણે બીજા ચતુષ્કોણમાં વિચારીએ તો લંબચોરસમાં સામ સામેની બાજુઓ સમાંતર હોય છે લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી પણ હોય છે ચોરસની બધી બાજુઓ સરખી હોતી નથી ચોરસના સામસામેના ખૂણા સરખા હોય છે ચોરસમાં વિકર્ણો સરખા હોય છે અને ચોરસની અંદર વિકર્ણો લંબ હોતા નથી ચોરસમાં વિચારીએ ચોરસમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે અને સામસામેની બાજુઓ પણ સરખી હોય છે ચોરસની બધી બાજુઓ સરખી હોય છે ચોરસમાં સામસામેના ખૂણાઓ પણ સરખા હોય છે ચોરસમાં વિકર્ણો પણ સરખા હોય છે અને સાથે સાથે વિકર્ણો પરસ્પર લંબ પણ હોય છે સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ તો સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે સામસામેની બાજુઓ સરખી હોય છે બધી જ બાજુઓ સરખી હોય છે સામસામેના ખૂણા પણ સરખા હોય છે પરંતુ તેમના વિકર્ણ સરખા હોતા નથી સંબાજુ ચતુષ્કોણમાં વિકર્ણ પણ પરસ્પર લંબ હોય છે સમલમ ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણમાં વિચારીએ કે ની બાજુઓ સમાંતર હોય છે હા પરંતુ માત્ર એક જોડ એટલે અહીંયા આપણે કહેશું કે સમલમ ચતુષ્કોણમાં સમાંતર ની બાજુઓ સમાંતર હોતી નથી એટલે કે ના સમલમ ચતુષ્કોણમાં ની બાજુઓ પણ સરખી હોતી નથી સમલમ ચતુષ્કોણમાં બધી બાજુઓ સરખી હોતી નથી સમલમ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પણ સરખા હોતા નથી સમલમ ચતુષ્કોણમાં વિકર્ણો પણ સરખા હોતા નથી અને સાથે સાથે પરસ્પર લંબ પણ હોતા નથી તો આજે આપણે જોયું કે આ પાંચ પ્રકારના ચતુષ્કોણના કેટલાક ગુણધર્મો